રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે ઉપલેટા શહેરમાં પૂરની બચાવ કામગીરીને લઈને મોક ડ્રિલ યોજાઈ. ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન પણ સારું થઈ રહ્યું છે, ત્યારે પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા માટે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાને લઈ ઉપલેટા શહેરમાં પૂર હેઝર્ડ કે હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીને લઈ ઉપલેટા મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો સાથે મોક ડ્રિલ યોજાઈ. ઉપલેટા મામલતદાર ટીમ, ફાયર ટીમ ઉપલેટા, નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય ટીમ અને પોલીસ તેમજ સમગ્ર વહીવટી ટીમ દ્વારા મોજ નદી પર પૂરની આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા માટે મોક ડ્રિલ યોજાઈ. શ્રી કલેક્ટર સાહેબ રાજકોટ ના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઉપલેટા તાલુકા પૂર હેઝાર્ડની સ્થિતિ દરમિયાન બચાવ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે થઈ શકે તે હેતુ માટે ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તાર ઉપલેટા ખાતે ભોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમ પુલના ફસાયેલ વ્યક્તિઓને બચાવ કરવા અંગેની મોક ડ્રિલનું આયોજન આજરોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવે. વિપુલ ધામેચા, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.